ti metro macama aje apre dolan be ma siki su visay angreji angreji ine english ma english kevay to apre shuru karisu lesson 1 lesson 1 એટલે પાઠ 1 ગુજરાતી માં શું કહેશું પાઠ 1 the alphabet alphabet એટલે શું થાય ગુજરાતી માં મૂળાક્ષરો અહીંયા આપણે મૂળાક્ષરો શીખીશું આપણે ગુજરાતી માં તો શીખી ગયા મૂળાક્ષરો તો આપણે હવે અંગ્રેજી માં alphabet એટલે મૂળાક્ષરો શીખીશું તમે પહેલા ધોરણ માં પણ શીખી ગયા છો alphabet તો આપણે શરૂ કરીએ મૂળાક્ષરો તો મૂળાક્ષરો માં અંગ્રેજી મૂળાક્ષરો માં કેટલા મૂળાક્ષરો હોય છે 26 અને એમાં સ્વર કેટલા હોય છે અને વ્યંજન કેટલા હોય છે તો અંગ્રેજી માં સ્વર 5 હોય છે અને વ્યંજન 21 હોય છે તો આપણે હવે મૂળાક્ષરો શરૂ કરીએ આલ્ફાબેટ A for ant A for ant ant એટલે કીડી આપણે એનો ગુજરાતી ઉચ્ચાર એ થાય છે આપણે ના બોલ્યા એન્ડ એટલે કીડી એન્ડ ક્યાંથી શરૂ થાય છે એ થી તો બી ફોર બેટ બી ફોર બેટ બેટ એટલે શું થાય બેટજ તો બી નો ઉચ્ચાર ગુજરાતી શું થાય બ તો આપણો બેટ ક્યાંથી શરૂ થાય છે ગુજરાતી માં બોલીએ છીએ તો બ થી તો ગુજરાતી બી નો ઉચ્ચાર બ થાય છે તો આગળ જોઈએ સી ફોર કેટ આપણને ચિત્રો આપ્યા છે સાથે એ પણ તમે જોજો સી ફોર કેટ કેટ એટલે શું થાય બિલાડી તો સી કૌ પછી ચાલુ થાય છે કેટ તો સી નો ઉચ્ચાર ગુજરાતી શું થાય છે ક ક માટે સી પણ વપરાય છે અને કે પણ વપરાય છે આગળ જોઈએ ડી ફોર ડોગ ડી ફોર ડોગ ડોગ એટલે કૂતરો તમે આ ભણી ગયા છો પહેલા ધોરણમાં તમે પ્રાણીઓ વિશે ભણી ગયા છો એનિમલ્સ ડી ફોર ડોગ તો ડી નો ગુજરાતી ઉચ્ચાર ડ પણ થાય છે આપણે ડોગ બોલ્યા ને તો ડોગ ક્યાંથી ચાલુ થાય છે ડ ડગલાથી ઈ ફોર એગ ઈ ફોર એગ એગ એટલે શું થાય ઇન્ડુ ઈને ઈ નો ઉચ્ચાર ગુજરાતીમાં ઈ પણ થાય છે અને એ પણ થાય છે આપણે બોલ્યા ને એગ એગ એટલે ઇન્ડુ F for fan F for fan fan એટલે પંખો તો એ આપ કયા શબ્દથી ગુજરાતી શબ્દથી શરૂ થયો fan તો ફ થી તો F નો ગુજરાતી ઉચ્ચાર ફ પણ ફ થાય છે fan એટલે શું થાય તમે મેં શીખવાડ્યું ને fan એટલે પંખો G for gun G for gun gun એટલે શું થાય તમે જોઈ જશે તમે રમતા પણ હશો gun એટલે બંદૂક તો G કયા ગુજરાતી ઉચ્ચાર માટે વપરાય છે g માટે આપણે બોલ્યા ને G for gun g થી જ ઉચ્ચાર શરૂ થાય છે gun નો તો G માટે ગુજરાતી ઉચ્ચાર g વપરાય છે yach આગળ કયો આવ્યો મૂળાક્ષર yach H for heart. H for heart. Heart એટલે શું થાય ઝુંપડી H નો ગુજરાતી ઉચ્ચાર હ પણ વપરાય છે તો આપણે heart ક્યાંથી ચાલુ થયું હ થી તો H નો ગુજરાતી ઉચ્ચાર હ થાય I for iron I for iron. Iron એટલે ઇસ્ત્રી. I માટે E વપરાય છે. આપણે બોલીએ છે I. તો I માટે ગુજરાતી ઉચ્ચાર E વપરાય છે. તો J for jug. J for
યોગ કહેવાય ને જેનો ગુજરાતી ઉચ્ચાર જો થાય છે કે ફોર કી કે ફોર કી કી એટલે ચાવી તમે જાણતા નથી કી કી નહીં કહેતા ફોન માં મોબાઈલ માં કી એટલે કી એટલે લોક કરવું ચાવી ચાવી થી આપણે લોક કરીએ છીએ ને મોબાઈલ માં એમ કી કે ફોર કી એટલે ચાવી કેનો ગુજરાતી ઉચ્ચાર ક પણ થાય છે જેમ સી નો ક થતો તો એમ કે નો પણ ક થાય છે એલ ફોર લોક એલ ફોર લોક લોક એટલે લાકડું લોક ને શું કહેવાય આપણે ગુજરાતી માં લાકડું એલ માટે ગુજરાતી ઉચ્ચાર શું વપરાય છે આપણે બોલે લોક ક્યાંથી ચાલુ થાય ગુજરાતી ઉચ્ચાર લ થી એટલે એલ માટે ગુજરાતી ઉચ્ચાર લ વપરાય છે એમ ફોર મેટ એમ ફોર મેટ મેટ એટલે ચટાઈ તો મેટ એમ મ થી ચાલુ થાય છે ને મેટ મ થી ચાલુ થયું મેટ એટલે ગુજરાતી ઉચ્ચાર શું થાય એમનો મ N for net, N for net, net એટલે જાળી આપણે નહીં કહેતા net, net જાળી વાળી વસ્તુ હોય એને net કહીએ છીએ મસર ની net હોય એને આપણે net કહીએ છીએ ને તો આ એવી net છે તો net સનાથી ચાલુ થાય છે નથી તો N નો ગુજરાતી ઉચ્ચાર ન થાય છે O for owl, O for owl, owl એટલે શું થાય ગુવાર શું થાય ગુવાર તો આપણે ગોળ ગોળ કરવાનું અને આ લખવામાં પણ તમારે ધ્યાન રાખવાનું કે અંગ્રેજીમાં કેવી રીતે લખાય અંગ્રેજીમાં આપણે કેવી રીતે લખશું પહેલી એબીસીડીમાં ત્રણ લીટીમાં લખવાનું આવશે અને બીજી એબીસીડીમાં બે લીટીમાં લખવાનું આવશે એ ધ્યાન ખાસ રાખવાનું ઓ ઓર નાનો અને મોટો એ પણ ધ્યાન રાખવાનું કોને નાનો કહેવાય અને કોને મોટો એવો કહેવાય ઓ ફોર આઉલ આઉલ એટલે ગુવાર ઓ માટે ઓ પણ વપરાય છે આમાં ગુજરાતી ઉચ્ચાર પી ફોર પોટ પી ફોર પોટ પોટ એટલે ઘડો માટીનો ઘડો તો પી માટે પ પણ વપરાય છે Q for quill, quill એટલે પીસું આપણે જોઈ જશે અમે ઘણા પક્ષીઓના પીસા તમે જોયા હશે આ એક પક્ષીનું પીસું છે જો તમે તો quill એટલે પીસું થાય Q માટે ક અને વ વ વપરાય છે R for rat, R for rat, rat એટલે શું થાય ઉંદર તો આર માટે આર માટે આપણે ગુજરાતીમાં ઉચ્ચાર શું વપરાય છે ર એસ ફોર સન એસ ફોર સન તો સન માટે આપણે સન બોલીએ છીએ સનાઈ ચાલુ થાય છે એવું ગુજરાતી ઉચ્ચારમાં સ થી તો એસ માટે સ વપરાય છે ટી ફોર ટોપ ટી ફોર ટોપ ટોપ એટલે તમે આ વસ્તુ તો રમતા જ હશો એને શું કહેવાય ગુજરાતીમાં ભમરડો તો ટી ફોર ટોપ ટોપ એટલે ભમરડો તો ટોપ શબ્દ ક્યાંથી ચાલુ થાય છે ટી થી એટલે ટી થી ચાલુ થયો તો ગુજરાતીમાં શું કહેવાય ટોપ ને ટ થી ચાલુ થાય છે એટલે ટી નો ગુજરાતી ઉચ્ચાર ટ થાય યુ ફોર અન યુ ફોર અન અન એટલે કુંજો જેવું છે જો કુંજો કહેવાય તો આને આપણે કુંજો ફગન કહીએ છીએ યુ લખાય છે પણ અન થી શબ્દ ચાલુ થાય છે યુ ના માટે અ વપરાય છે વી ફોર વેન વી ફોર વેન આપણે ઇંગ્લિશ માં વેન કહીએ છીએ ગુજરાતી માં આને આપણે શું કહીએ છીએ વાન વી માટે આપણે ગુજરાતી ઉચ્ચાર શું વાપરશું વ ડબલ્યુ ફોર વેબ W for web, web એટલે ઝાડું web માટે આપણે નહીં આપણે કરોળિયાને ઝાડું હતું એવું ઝાડું દેખાડવામાં આવ્યું છે ચિત્રમાં જુઓ
માં સ્ત્રી કહીએ સીએ તો ક સ વપરાય છે x માટે y for yak y for yak yak એટલે એક જ થાય પણ આ કેવું દેખાય છે તમે ગુજરાતી આપણે જોઈએ છે ને ભેંસ ભેંસ જેવું જંગલી પ્રાણી દેખાય છે ને અહીંયા ચિત્રમાં અને એક જ કહેવાય તો y yak આપણે yak ક્યાંથી બોલીએ છીએ ગુજરાતીમાં યથી તો y માટે y વપરાય છે ગુજરાતી ઉચ્ચાર આ તમારે પરીક્ષામાં પૂછા દે y લખેલો હોય અને એની સામે તમારે લખવાનું રહેશે ગુજરાતી ઉચ્ચાર y લખ્યો હોય તો તમારે એ ગુજરાતી ઉચ્ચાર લખવાનો કોંચમાંથી શોધીને y cat for jeep cat for jeep jeep એટલે ચેન તમારા દફતરની ચેન હોય પેન્ટની ચેન હોય એ બધી ચેનો હશે ને તમે જોઈ જશે તો જીપ એટલે ચેન થાય જીપ શબ્દ ક્યાંથી ચાલુ થાય છે જબલાના જથી તો ચેટ માટે જ વપરાય છે તો આપણે અહીંયા જોશું કેવી રીતે એબીસીડી લખાય આગળ એ થી ચેટ લખવાનું છે અને કેવી રીતે લખવાનું એ ધ્યાન રાખીને આપણે એબીસીડી લખવાની છે તો આપણે અહીંયા લખીએ તો આ જોઈએ પહેલી એબીસીડી માં લખવાનું કેપિટલ અક્ષર માં આપણે એબીસીડી લખવાની છે પહેલી એબીસીડી કેપિટલ માં આવે અને બીજી એબીસીડી સ્મોલ અક્ષર માં આવશે તો આપણે અહીંયા લખવાની પહેલી એબીસીડી નો એ કેટલી લીટી માં છે ત્રણ લીટી માં તો પહેલી એબીસીડી ત્રણ લીટી માં આવશે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ આવી રીતે તમારે સારા અક્ષરે એબીસીડી લખવાની વ્યવસ્થિત તો હવે આપણે જોઈએ બીજી એબીસીડી બીજી એબીસીડી ને આપણે કેવી એબીસીડી કહીશું નાની એબીસીડી પણ કહીએ અને સ્મોલ એબીસીડી પણ કહીએ ઇંગ્લિશ માં સ્મોલ એબીસીડી કહેવાય તો આપણે સ્મોલ એબીસીડી કેવી રીતે લખાય તો સ્મોલ એબીસીડી બે લીટી માં આ વાદળી બે લીટી છે ને એમાં જ લખવાનું મેં તમને લખેલી છે એવી રીતે તમારે લખવાની નોટ માં ચાર લીટી વાળી નોટ બનાવવાની અને આવી રીતે મેં લખીને એવી રીતે એબીસીડી તમારે લખવાની રહેશે તો એ સ્મોલ બી સ્મોલ સી સ્મોલ ડી અને બી અને ડી માં ફરક ના પડે એ ધ્યાન રાખવાનું જુદો ના થઈ જાય બી નો ડી ના થાય અને ડી નો બી ના થઈ જાય એ ધ્યાન આપવાનું પહેલા તો સ્મોલ ઈ સ્મોલ એફ સ્મોલ જી સ્મોલ એચ સ્મોલ આઈ આઈ અને એલ માં પણ ધ્યાન રાખવાનું આઈ માં ટપકું આવશે લીટી પર અને એલ માં સીધી એક લીટી જ આવશે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે સ્મોલ જે સ્મોલ કે સ્મોલ એલ સ્મોલ એમ એન ઓ પી ક્યુ અને ક્યુ અને પી માં પણ ધ્યાન રાખવાનું આડાવડી ના થઈ જાય પી નો ક્યુ ના થાય અને ક્યુ નો પી ના થાય એ ધ્યાન રાખીને જ લખવાનું તમે પહેલા ધોરણમાં શીખી ગયા છો પહેલી અને બીજી એબીસીડી પછી આ ક્યુ પછી શું આવે આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ આવી રીતે સારા અક્ષરે લખવાની એબીસીડી સમજ્યા ને તમે કેવી રીતે લખવાનું સારા અક્ષરે આપણે આગળ જોઈએ ફન ટાઈમ એટલે મજા કરવી આનંદ કરવો આનંદનો સમય આપણે હવે એબીસીડી ભણીને કંટાળી ગયા એટલે હવે આપણે શીખીશું આનંદ કરીશું ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરો આ એ ઈ આઈ ઓ યુ શું છે તમે શીખ્યા જાઓ મેં તમને સમજાવી દઉં એ ઈ આઈ ઓ યુ એ પાંચ સ્વર છે અને બીજા બધા વ્યંજન છે આપણે સ્વર વડે ખાલી જગ્યા પૂરવાની છે મેં તમને કીધું હતું ને પાંચ સ્વર છે એ આ છે એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વરોને
ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરવાની છે અહીંયા આપણે એક ટેબલ આલ્યું છે અને તમે પહેલા ધોરણમાં આ શીખી જ ગયા હશો અને સ્પેલિંગો પણ તમને આવડતા જ હશે અમુક કે કયો અક્ષર અહીંયા આવે ચિત્ર જોઈને તમને ખબર પડી જ જશે તો આપણે જોઈએ એક્ઝામ્પલ એટલે ઉદાહરણ એ આજ ખાલી જગ્યા ટી તો અહીં આપણે ટોપીનું ચિત્ર આપ્યું છે ટોપાનું તો ટોપાને ઇંગ્લિશમાં શું કહેવાય હેટ તો હેટ તો હ પછી શું બોલાય છે અ તો અહીં શું આવશે શબ્દ ખાલી જગ્યામાં એ આગળ જોઈએ આસનું ચિત્ર છે પગનું તો પગને અંગ્રેજીમાં શું કહેવાય તમને ખબર જ હશે પગને તમે પહેલા ધોરણમાં શીખી ગયા અંગોના નામો એટલે તમને ખબર હશે પગને શું કહેવાય તો L I L E G તો એ શું આવશે લેગ લે લને માત્ર લે તો લે નો શું આવે ઈ સ્વર આવે એટલે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે ઈ અહીંયા ઈ મૂકવાનો આવશે પછી આગળ શું છે આ સનું ચિત્ર છે ભૂંડનું ભૂંડને અંગ્રેજીમાં શું કહેવાય પીગ તો પીગ પીગ તો પીગના રસ્વઈ આવે તો રસ્વઈનો આપણે શું મૂકીશું તમે બારક સમયમાં શીખ્યા જ હશો તો રસ્વઈનું શું આવે આઈ આઈ સ્વર તો અહીંયા આપણે અહીંયા આઈ મૂકવાનો રહેશે જી ફોર ગન એટલે જી ફોર ગન આપણે શીખ્યા આગળ તો આ ગનનું ચિત્ર છે બંદૂકનું તો એમાં સ્પેલિંગ આપે છે તો જીનો ગનનો સ્પેલિંગનો તો આપણને ખબર હોય જી પછી શું આવશે હા તમને ખબર પડી જઈ કે જી પછી યુ આવશે આ સનો ચિત્ર છે આ પણ મેં તમને કીધું હતું આ ટોપ ને શું કહેવાય ગુજરાતીમાં ભમાડો તો તમને આનો પણ સ્પેલિંગ આવડતો થશે તીર કાનો માત્ર છે એટલે શું આવશે ઓ તો આપણે ટી પછી અહીંયા ખાલી જગ્યામાં શું આવશે ઓ ટી ઓ પી ટોપ એટલે ભમાડો આસાનું ચિત્ર છે તમે જોઈ તમે આને ઓળખતા જશો સવારે વહેલા ઉઠારે કુકરે કુક બોલે મરઘી મરઘી જેવું અને કુકરા જેવું બંને તમે જોયા જ હશે આ હેન એટલે મરઘી આસાનું ચિત્ર છે મરઘીનું તો આપણે મરઘીનો સ્પેલિંગ તો આવડતો જ હશે હેન એટલે માત્ર જેટલો આવે છે માત્ર માટે શું વપરાય સ્વર ઈ તો એચ પછી ઈ આવશે તો એચ ઈ એન હેન એટલે મરઘી આ તો આપણે પહેલા શીખી ગયા એ ફોર એન્ટ એટલે તમને આ સ્પેલિંગ તો આવડતો જ હશે કે અહીંયા આગળ ખાલી જગ્યામાં શું આવશે એન્ડ એટલે કીડી તો એ ખાલી જગ્યા આપી છે અને એ એન ટી આવ્યું છે તો આગળ ખાલી જગ્યામાં શું આવશે એ એન ટી અહીંયા એ મૂકવાનો રહેશે આ તો તમે તો બહુ હોશિયાર છો એટલે તમને તો આવડી જ જશે આને આપણે શું કહેવાય ગુજરાતીમાં શું કહીએ છીએ આને તાકડી તો ઇંગ્લિશમાં એને શું કહેવાય પીન આપણે આગળ જોયું પીક ને પીન તો પીકમાં આપણે શું મૂક્યું હતું પી માટે પી આઈ એન તો આપણે આઈ મૂક્યું હતું ના રસોઈ માટે તો પી આઈ એન પીન એટલે તાકડી આઈ મૂકવાનો આવશે આ ખાલી જગ્યામાં ધ્યાનથી જોજો આ શું છે પોતું તમે બધા ઘરમાં આવું પોતું રાખતા જ હશે ઊભું એટલે તમે ઓળખી જ ગયા છે ચિત્ર પછી અને પોતું કહેવાય તો પોતાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ અત્યારે તો બધા બહુ ઇંગ્લિશ બોલે છે ઇંગ્લિશમાં જ વાતો કરે ખાસ આ વસ્તુને ઇંગ્લિશમાં જ ઉપયોગ કરે કે મોપ અમે મોપ લાયા છીએ મોપ એટલે પોતું મો એટલે કાનો માત્ર વપરાય એટલે શું આવે ઓ એમ ઓ પી મોપ એટલે પોતું આસાનું ચિત્ર છે આ તો આપણે બતાવી દઉં જ તમે આલ્ફાબેટમાં જોયું હતું ઝૂંપડી બતાવી દી ને હોટ એટલે ઝૂંપડી તો તમને એનો સ્પેલિંગ પણ આવતો હશે એચ યુ ટી હોટ એટલે ઝૂંપડી અહીંયા યુ આવશે ખાલી જગ્યામાં આ પણ તમારે આવી દઉં લાકડાનું બતાવી દઉં ને ચિત્ર તો તમને એ સ્પેલિંગ પણ આવતું હશે એલ ઓ જી લોગ એટલે લાકડું આ મકાનો માત્ર આવે એટલે શું આવે આપણે આગળ શીખ્યા કે કાનો માત્ર આવે એટલે ઓ આવે આપણે ઉચ્ચાર બોલીએ એટલે સનું ઉચ્ચાર થાય છે એ પ્રમાણે અહીંયા શબ્દ લખવાના આવે લો ઓ બોલાય છે ને તો અહીંયા ઓ આવશે ખાલી જગ્યામાં અહીંયા આપણે ચિત્ર પંખાનું છે ઉનાળામાં તો તમે પંખો ચાલુ કરી
છે ગરમી લાગે છે ટીચર ગરમી લાગે છે એટલે પંખો ચાલુ કરાવશો એટલે અહીંયા ફેન એટલે પંખો અંગ્રેજીમાં ફેન કહેવાય તો ફેન નો સ્પેલિંગ શું આવે F A N બધાને આવડતો જ હશે ફેન નો સ્પેલિંગ તો સાવ સહેલો જ છે એટલે અહીંયા ફેન તો F A N આ શું છે કચરા પેટીનો ડબ્બો ડબ્બાને શું કહેવાય ડસ્ટબિન આપણે ડબ્બો આપ્યો છે એટલે બિન અહીંયા બિન શબ્દ આપણે વાપરવાનો છે તો બી માટે આઈ આવશે દસ હોય છે એટલે BIN બિન એટલે કચરા પેટીનો ડબ્બો અહીંયા શું છે નળ તો નળને ઇંગ્લિશમાં શું કહેવાય ટેપ એ પણ તમને આવડતું છે TAP ટેપ એટલે નળ પછી બીજું શું છે પેન લખવા માટે પેનનો ઉપયોગ થાય ને એ પેન છે તો પેનનો માત્ર શબ્દ આવે છે એટલે પેન PEN પેન એટલે પેન આ તો તમે જોઈ દો આપણે આલ્ફાબેટમાં શીખી ગયા એગ એગ માટે યા માટે શું વપરાય છે ઈ ડબલ જે એગ એટલે ઇન્ડો આ તો તમે ફરવા જતા જશો બસમાં બેસીને મામાના ઘેરને એ બસનું ચિત્ર આપ્યું છે તો બસ માટે શું વપરાય છે બી ખાલી જગ્યા યસ તો બસ આખો શબ્દ પૂરો કરવા માટે આપણે અહીંયા ખાલી જગ્યામાં શું મૂકશું BUS બસ માટે અહીંયા ખાલી જગ્યામાં યુ શબ્દ મૂકવાનો આવશે અને બસ શબ્દ બનશે આ તો આપણે નકશો ભારતનો નકશો આ નહીં જોયો આપણે નકશો નકશો તમે જોયો જ હશે નકશાને શું કહેવાય અંગ્રેજીમાં મેપ આપણે નહીં જવું ક્યાંક જવું હોય તો જોઈએ કે નકશો જોઈએ મોબાઈલમાં મેપ કરો નહીં કહેતા એને અંગ્રેજીમાં ન મેપ કહીએ છીએ અને ગુજરાતીમાં એને નકશો કહીએ છીએ તો મેપ માટે MAP મેપ એટલે નકશો અહીંયા ખાલી જગ્યામાં એ આવશે હવે આપણે આગળ જોઈએ સમાન ઉચ્ચાર વાળા શબ્દો સરખા ઉચ્ચાર થતા હોય એવા શબ્દો લખવાના છે તો જેમ ગુજરાતીમાં ચટપટ જેમ શબ્દ બોલાય છે ને ચટ ને પટ ખટપટ એવા શબ્દો આપણે અહીંયા અંગ્રેજીમાં લખવાના છે શબ્દ કેવા લખવાના જેનો ઉચ્ચાર પણ થતો હોય અને અર્થ પણ થતો હોય એવા અંગ્રેજી ઉચ્ચાર અહીંયા લખવાના છે એવા ઉચ્ચાર ના લખી દેતા જેનો અર્થ પણ ના થતો અને ઉચ્ચાર પણ ના થતો હોય એનો ઉચ્ચાર અને અર્થ થતો હોય એવા શબ્દો જ લખવાના એવી રીતે નહીં લખવાનું એટલે અહીંયા કેનનો ઉચ્ચાર થાય છે અને કેન એટલે શું થાય છે એ પણ થાય છે એટલે એ ધ્યાન આપીને જ તમારે લખવાનું કે આપણે ગમે તે શબ્દ લખી દઈએ એવું નહીં ચાલે એનો ઉચ્ચાર અને અર્થ નીકળતો હોય એવા શબ્દો જ લખવાના રહેશે સમાન તો અહીંયા કેન આપ્યું છે તો આપણે શું લખીશું કેન તો એનો સમાન ઉચ્ચાર કેવો લખશું ફેન ફેન એટલે પંખો ફેન એટલે પંખો અહીંયા એ અને પાછળનો એન બે સરખા આવશે આગળનો અક્ષર જુદો આવશે પણ એ અને એન સરખા આવશે અહીંયા એ અને એન સરખા અને ફેન ને કેન સમાન ઉચ્ચાર લાગે ને ફેન એટલે પંખો થાય છે એટલે આનો અર્થ થાય છે એટલે બંને શબ્દો સમાન ઉચ્ચાર વાળા કહેવાય અર્થ જુદા થાય ફેટ ફેટ એટલે જાડો અને બે ફેટનો બીજો એવો અક્ષર કેવો થાય ફેટ અને બેટ બેટ પણ થાય ને એ અને ટી પાછળના સરખા જ છે જોવામાં આમાં એ ટી આવ્યો ને આમાં એ ટી છે બેટ એટલે બેટ જ થાય એનો અર્થ થયો ને બેટનો તો આપણે બીજું જોઈએ ગોટ GOT ગોટ અને POT પોટ પોટ એટલે આપણે જોયું આગળ પોટ એટલે શું થાય માટીનો ઘડો આનો ઉચ્ચાર થાય છે અને અર્થ પણ થાય છે એવા શબ્દો જ લખવાના કોઈ કોઈ જેવો બીજો શબ્દ કયો આવે ટોય બોય કોઈ ટોય બોય પણ લખી શકો છો આ BOY BOY પણ તમે અહીં લખી શકો છો એવું નહીં કે મેં લખ્યો ટોય એટલે ટોય જ લખો તમે બોય પણ લખી શકો છો બોય એટલે છોકરો ટોય એટલે ઢીંગલી બીડ અને આપણે લખીશું કીડ કીડ એટલે શું થાય ખબર હશે ને કીડ એટલે બાળક આનો પણ ઉચ્ચાર અને અર્થ થાય છે એવા શબ્દો લખવાના ડીપ
અને બીજો શબ્દ લીપ લીપ અને લીપ બંને સરખા બોલાય છે ને ઉચ્ચાર તો લીપ એટલે હોઠ થાય શું થાય હોઠ મેન અને હેન તમે એવું નહીં કે અહીંયા હેન જ લખું ટેન પણ લખી શકો છો મેન હેન ટેન ટેન પણ લખી શકો છો એન એટલે મરઘી ટેન એટલે દસ બીજો આગળ શબ્દ શું છે કેગ કેગ અને લેગ કેગ લેગ લેગ એટલે આપણે જોયું ચિત્રમાં આગળ લેગ એટલે શું થાય પગ રન અને ગન રન ગન આપણે બોલીએ ઉચ્ચારલે સરખા જ દેખાય છે ગન એટલે શું થાય બંદૂક શું થાય બંદૂક આવા ઉચ્ચાર થવા જોઈએ અને અટપણ થવા જોઈએ ર અને કપ રબ અને કપ કપ એટલે શું થાય સીનું બચ્ચું કટ અને હટ કટ હટ બે શબ્દ સરખા બોલાય છે ને ઉચ્ચાર એના સરખા થાય છે ને એવી રીતે જ કરવાના શબ્દો લખવાના હટ એટલે ઝૂંપડી મિક્સ અને સિક્સ મિક્સ અને સિક્સ સિક્સ એટલે સ મેપ અને ગેપ મેપ અને ગેપ આ પાછળના બે અક્ષર સેમ જ આવવા જોઈએ આગળના શબ્દ બદલાય છે પણ પાછળનો ઉચ્ચાર તો સરખો જ થાય છે એટલે આપણને બંને સમાન સરખા ઉચ્ચારવાળા શબ્દો લાગશે બોલીએ એટલે મેપ અને ગેપ હિન પિન આઈ એન આઈ એન અમે આઈ એન છે પાછળને અમે આઈ એન છે અને એટલે બંને ઉચ્ચાર જુઓ આપણે બોલીએ હિન પિન આગળ જોઈએ પેન ટેન પેન પણ પેનના માટે ટેન પણ લખાય આપણે જોયું આગળ એન પણ લખાય અને મેન પણ લખાય ટેન એટલે દસ હોપ ટોપ હોપ ટોપ હોપ એટલે અને ટોપ ટોપ એટલે ભમાડો ગેટ મેટ અને નેટ ગેટ માટે નેટ પણ વપરાય અને મેટ પણ મેટ એટલે ચટાઈ પણ માટે વપરાય છે બગ અને મગ બગ મગ મગ એટલે તમે જે ગ્લાસમાં ચા પીવો છે મગ કપ એને મગ કહેવાય અહીંયા આપણો પહેલો પાઠ પૂરો થાય છે ધ આલ્ફાબેટ એનું લેસન લખવાનું છે તમારે હોમવર્ક અંગ્રેજીની નોટમાં ચાર લીટીવાળી નોટ બનાવવાની અને એમાં લખવાનું પહેલી એબીસીડી બીજી એબીસીડી તમારે સારા અક્ષરે લખવાની અને ફન ટાઈમમાં તમારે ખાલી જગ્યાઓ લખવાની છે સ્વરવાળી ખાલી જગ્યાઓ પૂરવાની છે તમારે ચિત્ર દોરવાના નથી અહીંયા ગુજરાતી નામ લખીને અહીંયા જે શબ્દ ખૂટતો હોય એ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની આ બધામાં અને બીજું તમારે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખવાના અંગ્રેજીની નોટમાં સારા અક્ષરે મેં લખ્યા એવું નહીં કે મેં લખ્યા એ જ સમાન ઉચ્ચારવાળા શબ્દો લખવા તમારી રીતે તમે બનાવી શકો છો બીજા પણ શબ્દો લખી